વાત કરીએ તો સાપુતારામાં 200 જેટલા છૂટા રખડતા ઢોરમાંથી છેલ્લા એકાદ અઠવાડિયાથી એક પછી એક ગાયોનું મૃત્યુ થવા પામ્યું છે। એથી જ કહેવાયું છે કે ગાય માતાનું પૂરું શરીર દેવભૂમિ છે, જ્યાં તમામ 33 પ્રકારના દેવી દેવતાઓ નિવાસ કરે છે। અને જ્યારે આવી ગૌ માતા ભૂખમરાથી મૃત્યુ પામે અને દેહનો ખુલ્લામાં ફેંકી દેવામાં આવે ત્યારે અત્યંત દુઃખ લાગે છે। હાલમાં આવો જ કિસ્સો સાપુતારામાં જોવા મળ્યો છે। સાપુતારામાં 200 જેટલા છૂટા રખડતા ઢોરમાંથી છેલ્લા એક અઠવાડિયાથી એક પછી એક ગાયનું મૃત્યુ થવા પામ્યું છે। અત્યાર સુધી 6 જેટલા પશુઓના મૃત્યુ થયા છે અને આ મૃત્યુ ભૂખમરાથી થયા છે કે અન્ય કોઈ કારણસર થયા છે તે જાણવા મળ્યું નથી। લોકડાઉનમાં સાપુતારાની તમામ હોટલો બંધ હોવાથી હોટલોમાં નીકળતો એઠવાડો જે સાપુતારાના હેલિપેડના સામના ખરાબાની જગ્યામાં ઠલવાતો હતો, જે હાલમાં લોકડાઉનના કારણે હોટલ બંધ હોવાથી એઠવાડો પણ બંધ થઈ ગયો છે, જેના કારણે આ રખડતા પશુઓને ખાવા માટે કશું જ ન મળતું હોવાનું સ્થાનિકોએ જણાવ્યું છે, જેથી ભૂખમરાથી આ પશુઓ મરણ પામતા હોય। આ સમગ્ર બાબતની સ્થાનિક આગેવાનો દ્વારા તંત્રને પશુઓ માટે ઘાસચારાની વ્યવસ્થા અને પશુઓની ચિકિત્સા માટે જાણ કરી છે। હવે જોવાનું એ રહ્યું કે તંત્ર આ સમગ્ર બાબતે કેટલી ગંભીરતા દાખવી છે। હેમંત હડસ, જેડેશ ટીવી, સાપુતારા।